चलो विद्यार्थी मित्रों, हवे लेक्चर नंबर 37 धोरण 10 विषय विज्ञान अने पाठ 3 धातु अने अधातुओ। हवे सक्रियता श्रेणी में नीचे रहेली धातुओनु निष्कर्षण आपणे भणवानुं हतुं। तो हवे सक्रियता श्रेणी में नीचे रहेली धातुओनु निष्कर्षण भणवामां सौ प्रथम के नीचे रहेली धातु कई कई, तो के मर्क्यूरी आवे, एयू एटले गोल्ड आवे, एजी एटले सिल्वर आवे, आ बधी धातुओ सक्रियता श्रेणी में नीचे रहेली धातुओ छे अने के जे ओछी सक्रिय छे। तो विद्यार्थी मित्रों, ओछी सक्रिय धातुनु निष्कर्षण करवा माटे कई पद्धतिनो उपयोग करवामां आवे छे? तो हवे ओछी सक्रिय धातु होय बराबर, तो एने पहला तो सौ प्रथम ऑक्सिजननी हाजरी में एने ऑक्साइड में फेरवामां आवे, पछी ए ऑक्साइड ने गरम करवामां आवे तो धातु आपणने मळी जाय, एटले के एनुं ऑक्सिडेशन थई जाय बराबर, रिडक्शन थई जाय। तो हवे तो सौ प्रथम पहला तो के सक्रियता श्रेणी में नीचे रहेली धातुओ खूब ज निष्क्रिय होय छे। सक्रियता श्रेणी में नीचे रहेली धातु केवी होय? निष्क्रिय होय छे। तो ए आपणने खबर छे कि सक्रियता श्रेणी में नीचे रहेली धातुओ छे ई निष्क्रिय होय छे, कारण के ई एसिड पाणी के हवा साथे सरळताथी प्रक्रिया करती नथी। हवे आ धातुओना ऑक्साइडने मात्र गरम करीने तेनुं रिडक्शन थई शके छे, एटले एने मात्र ने मात्र गरम करवाथी एनुं रिडक्शन आपणे करवुं होय तो करी शकाय छे। ઉદાહરણ તરીકે સિનાબાર છે ઈ મર્ક્યુરીની કાચી ધાતુનું નામ છે। સિનાબાર છે ઈ મર્ક્યુરીની કાચી ધાતુનું નામ છે કે જેને HGS એવું કહેવામાં આવે છે, HGS કહેવામાં આવે છે સિનાબારને। જે મર્ક્યુરીની કાચી ધાતુ છે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર પામે, અને ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરવામાં આવે ત્યારે એનું રિડક્શન થાય છે। તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓના નિષ્કર્ષણમાં આપણે લખશું કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ છે એ ખૂબ જ નિષ્ક્રિય હોય છે, અને આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે। ઉદાહરણ તરીકે સિનાબાર જે મર્ક્યુરી કાચી ધાતુ છે અને જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે તે પ્રથમ તો મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે, ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડનું વધુ ગરમ કરતાં તેનું મર્ક્યુરીમાં રિડક્શન થાય છે। તો હવે પહેલાં તો સૌ પ્રથમ મર્ક્યુરી સલ્ફાઇડ હોય એને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર પામે, એ મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરવામાં આવે ત્યારે મર્ક્યુરી ઓક્સાઇડમાંથી મર્ક્યુરી છે એનું રિડક્શન થાય બરાબર। ચાલો હવે એના પછી આવી જ રીતે કોપરને કુદરતમાં CU2S સ્વરૂપે આપણને કાચી ધાતુ સ્વરૂપે કોપર છે એ મળે છે, કોપર છે એ CU2S બરાબર, તો CU2O એટલે કોપર ગ્લાન્સ સ્વરૂપે આપણને કાચી ધાતુ સ્વરૂપે મળે છે, અને તેને હવાની હાજરીમાં ગરમ કરવાથી આપણને કોપર મળી જાય છે। તો એ જ ઉપર ભણ્યા એ જ રીતનું કે કોપર સલ્ફેટ હોય બરાબર, એને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો કોપર ઓક્સાઇડમાં એનું રૂપાંતર થાય। હવે આ કોપર ઓક્સાઇડ છે એને વધુ કોપર સલ્ફેટની હાજરીમાં ગરમ કરવામાં આવે બરાબર, ત્યારે શું થાય? તો કે કોપર ધાતુ છે એ છૂટી પડે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે। તો આ થઈ ધાતુની સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું રિડક્શન બરાબર, એટલે અથવા તો નિષ્કર્ષણ, કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ છે એ કેવી રીતે કરવામાં આવે છે। હવે એના પછી આવશે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે? તો કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ એમાં આવશે તો કે લેડ, ઝીંક, લોખંડ, કોપર વગેરે। તો કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ છે એ લોખંડ, ઝીંક, સીસું, કોપર વગેરે મધ્યમ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, અને તે સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ સ્વરૂપે અને કાર્બોનેટ સ્વરૂપે આપણને મળે છે, સલ્ફાઇડ સ્વરૂપે અને કાર્બોનેટ સ્વરૂપે આપણને મળે છે। આ ધાતુને તેના સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટમાંથી મેળવવા માટે તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ છે। શું કીધું? તો કે આ ધાતુઓને એના સલ્ફાઇડ સ્વરૂપમાંથી અથવા તો કાર્બોનેટ સ્વરૂપમાંથી મેળવવા કરતાં
તેને ઓક્સાઇડમાંથી મેળવવી છે એ વધુ સરળ બને છે, બરાબર. ચાલો હવે એના પછી સલ્ફાઇડની કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે, સલ્ફાઇડ કાચી ધાતુ એટલે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય એને વધુ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે તે ઓક્સાઇડમાં ફેરવાય છે. કેમાં ફેરવાય? ઓક્સાઇડમાં. તો આ પદ્ધતિને ભુંજન પદ્ધતિ કહેવામાં આવે છે. હવે એવું જ વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય એને હવાની એટલે મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહેવામાં આવે છે. તો શું કીધું? કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભુંજન કહેવાય. કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય એને મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે ઓક્સાઇડમાં ફેરવાય. તો આ પદ્ધતિને કેલ્સિનેશન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રક્રિયા બેની આપી છે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હવાની હાજરી ગરમ કરવામાં આવે તો ધાતુના ઓક્સાઇડ મળે કેલ્સિનેશન પદ્ધતિમાં. કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય એને હવાની હાજરી ગરમ કરવામાં આવે તો ઝીંક ઓક્સાઇડ બને, બરાબર. હવે એના પછી ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતાં જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે ત્યારે ઝીંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે ધાતવીય રિડક્શન થાય છે. હવે તો કે જ્યારે આ ઝીંક ઓક્સાઇડ હોય અથવા તો કાર્બોનેટ ગમે એ ઓક્સાઇડ હોય ધાતુનો ઓક્સાઇડ, બરાબર, એને કાર્બન જેવા રિડક્શન કરતા પદાર્થની હાજરીમાં રિડક્શન કરવામાં આવે ત્યારે આ ધાતુના ઓક્સાઇડમાં રહેલો ઓક્સિજન કાર્બન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે, તેથી ધાતુ છે એ છૂટી પડી જાય છે, બરાબર. તો આ પદ્ધતિ થઈ રિડક્શન. તો આવી રીતે ધાતુ મેળવવામાં આવે છે, બરાબર. ચાલો